હેલો એવરીવન, મારું નામ છે યજ્ઞેશ પટેલ અને આજનો આપણો વિડીયોનો ટોપિક રહેશે ટ્રેડિંગ સેટઅપ, અને ખાસ કરીને શોર્ટ ટર્મ માટે જે સ્વિંગ ટ્રેડિંગ કરતા હોય એના માટે આજે આપણે એક્સ્ટ્રીમલી પાવરફુલ સેટઅપ બતાવવા જઈ રહ્યા છે, જે તમને સ્વિંગ ટ્રેડિંગનો શોર્ટ ટર્મની અંદર સારો એવો મદદ કરશે માર્કેટની અંદરથી સારા રિટર્ન્સ કમાવવા માટે. અને પર્ટિક્યુલરલી જો તમે ફ્યુચર્સ ટ્રેડ કરતા હોવ તો ધીસ વિલ બી અ વેરી 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 ગુડ સ્ટ્રેટેજી ફોર શોર્ટ ટર્મ ટ્રેડિંગ. અને અગર તમે ફ્યુચર્સ નથી પણ ટ્રેડ કરતા તો નો ઇશ્યુ, તમે કેશની અંદર પણ નાની નાની ક્વોન્ટિટીથી કામ કરી શકો છો. તો જોઈ લઈએ કે આજે આપણે જે ટ્રેડિંગ સેટઅપ શીખવા જઈ રહ્યા છીએ એનું જે બેસિક ટૂલ છે, તો સૌથી પહેલું ટૂલ છે એનું આરએસઆઈ. ટેકનિકલ એનાલિસિસમાં આરએસઆઈ એક બહુ પ્રચલિત ઇન્ડિકેટર છે, જેનું ફૂલ નેમ છે રિલેટિવ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ. તો સમજી લઈએ રિલેટિવ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ માટે એનું બેસિક્સ. રિલેટિવ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ આરએસઆઈ એક મોમેન્ટમ ઓસિલેટર છે, જે સ્પીડ મેઝર કરે છે માર્કેટની. અને આપણે એમાં નીચેની સાઈડ પ્રાઇસની નીચે બનેલું હોય છે, ચાર્ટ્સ પર આપણે જોઈ શકીએ છીએ, જે 0 થી 100 ની વચ્ચે મૂવ કરે છે. અને આપણે ધ્યાન રાખવાના લેવલ્સ છે આરએસઆઈમાં 60, અબોવ સાઈડ ઉપરની સાઈડ 60 અને નીચેની સાઈડ 40ના લેવલ્સ ધ્યાન રાખવા જોઈએ. અને ઓસિલેટર કઈ આ રીતે હોય, ઇન બિટવીન આ રીતે મૂવ કરે છે, કોઈ પણ નીચે બી જોવા મળી શકે છે, વચ્ચે ઇન બિટવીન જોવા મળી શકે છે, ઉપર પણ જોવા જઈ શકે છે સાઈડ. તો ધીસ વિલ બી ધ મોમેન્ટમ ઓસિલેટર્સ, આરએસઆઈ ની મૂવમેન્ટ આ રીતે જોવા મળે છે. તો આજનો આપણો પહેલો જે ટ્રેડિંગ સેટઅપનો પહેલો રૂલ છે એ ચેક કરીએ. તો ડેલી ચાર્ટ ટાઈમ ફ્રેમ પર આ ચાર્ટ જોવાનો રહેશે આપણે આ ટ્રેડિંગ સેટઅપ માટે. ટૂલ યુઝ કરીશું આરએસઆઈ. પહેલી કન્ડિશન છે આરએસઆઈ બિલો 60 લેવલ એટલીસ્ટ 1 મંથ એન્ડ મોર. એનો મતલબ કે આરએસઆઈ આ રીતે 60ની ઉપર નહીં હોવી જોઈએ, મિનિમમ 1 મંથ, અને એનાથી વધારે હોય છે તો સેટઅપ ઘણું વધારે સારું પાવરફુલ બની શકે. અને જ્યારે 1 મંથની અંદર આરએસઆઈ 60 લેવલથી નીચે હોય છે અને જ્યારે ફર્સ્ટ ટાઈમ જ્યારે આરએસઆઈ 60ની ઉપર ક્રોસ કરે છે, તો એ જે કેન્ડલ સ્ટિક અહીંયા બનશે, જે પણ માર્કેટની અંદર કેન્ડલ બને છે, એને આપણે સિગ્નલ કેન્ડલ કહીશું. અને આપણે સિગ્નલ કેન્ડલ એ આપણી એન્ટ્રી કેન્ડલ છે, એના માટે આપણે હંમેશા વેઇટ કરીશું. તો સેટઅપનો પહેલો રોલ છે, કન્ડિશન છે કે આરએસઆઈ 60 લેવલની નીચે હોય છે મિનિમમ 1 મંથ કરતા, મિનિમમ 1 મંથ કરતા એનાથી વધારે તો ઘણું સારું. અને આરએસઆઈ જયારે 60 લેવલ ફર્સ્ટ ટાઈમ બ્રેક કરે છે તો જે સિગ્નલ કેન્ડલ મળે છે એ આ એના ક્લોઝિંગ પ્રાઇસ પર આપણે એન્ટ્રી કરવાની રહેશે. તો આ એક સિમ્પલ સેટઅપ છે, જે રીતે એન્ટ્રીનો આપણે પોઈન્ટ અહીંયા ફિક્સ કર્યો છે આ સ્ટ્રેટેજીની અંદર, એનો એક્ઝિટનો પોઈન્ટ પણ ફિક્સ છે. ઇનકેસ કે ટ્રેડ લીધા પછી ફેવરમાં નથી આવતો, મૂવ નહીં આવતો બાય કર્યા બાદ ઉપરની સાઈડ, તો કઈ સાઈડ નીચે સ્ટોપ લોસ રાખવો જોઈએ. અને અગર મૂવમેન્ટ આવે છે અપસાઈડ, તો કયા જગ્યાએ ટાર્ગેટ લક્ષ્યાંક છે એક્ઝિટ થવું જોઈએ. એના રૂલ એકદમ ફિક્સ છે, પરંતુ એ આપણી ટ્રેનિંગનો પ્રીમિયમ પાર્ટ છે. તો અહીંયા આજના વિડીયોની અંદર આપણે એક્ઝેક્ટ એન્ટ્રી કઈ રીતે કરીશું એ શીખીશું. તો જ્યારે આરએસઆઈ 1 મંથથી નીચેના 1 મંથ જેટલા પીરિયડમાં 60થી નીચે ટ્રેડ કરે છે અને ફર્સ્ટ ટાઈમ જ્યારે અબોવ 60 અબોવ ક્રોસ કરે છે, તો જે સિગ્નલ કેન્ડલ મળે છે એ આપણો એન્ટ્રી પ્રાઇસ થશે. ઓકે, ચલો આને આપણે ચાર્ટ પર ચેક કરીએ. યસ બેંકનો એક ચાર્ટ છે આયરો, જે રીતે આ ચાર્ટ જોવા મળી રહ્યો છે. આ એક ઇન્ડિકેટર છે આરએસઆઈ, જેમાં આપણે ઉપરનો આ જે પાર્ટ છે એ 60 લેવલ છે અને આ નીચે જે જોવા લાઈન મળી રહી છે હોરિઝોન્ટલ એ 40 લેવલ છે. તો આ યસ બેંકની અંદર રિસન્ટલી આ સેટઅપ એક ઇમર્જ થતા જોવા મળી રહ્યું છે. અગર ઘણા ટાઈમથી આપણે જોયું છે કે આરએસઆઈ 60 લેવલની નીચે ટ્રેડ કરી રહી છે, મોર ધેન 1 મંથ છે અહીંયા, 1 મંથ કરતા પણ વધારે જોવા મળી રહ્યું છે. સપ્ટેમ્બર ઓક્ટોબર લગભગ 5 થી 6 મહિના સુધી આપણે આરએસઆઈ 60ની નીચે જોવા મળી, હજુ સુધી આમાં કોઈ સિગ્નલ કેન્ડલ જોવા નથી મળ્યું. પરંતુ આના ટ્રેડિંગ સેશનમાં આમાં ધ્યાન રાખી શકાય કે કોઈ સિગ્નલ કેન્ડલ જોવા મળે તો સ્વિંગ ટ્રેડની એક સ્ટ્રોંગ ઓપોર્ચ્યુનિટી રહેલી છે યસ બેંકની અંદર. લેટ્સ મૂવ પાછળના સાઈડ પર ડેટા ચેક કરીએ આપણે કે કઈ જગ્યાએ આપણને. ઓકે, અહીંયાના પીરિયડમાં આપણે જોઈ શકીએ છીએ કે આરએસઆઈ બિટવીન 40-60 અને 60ની નીચે જોવા મળી રહી છે પાછા ઘણા ટાઈમથી. અને મે મહિનાના સ્ટાર્ટિંગથી જોઈ શકાય છે કે જુલાઈ મહિનાના સ્ટાર્ટિંગ સુધી, એટલે 1 મહિના કરતાં વધારે પબ્લિક કન્ડિશન હતી એ ફૂલફિલ થાય છે. ત્યારબાદ ફર્સ્ટ આપણને સિગ્નલ કેન્ડલ અહીંયા જોવા મળ્યું, એનો જે ક્લોઝિંગ પ્રાઇસ છે 348 રૂપિયા એ આપણો એન્ટ્રી પ્રાઇસ થયો છે આ કાઉન્ટરની અંદર. ત્યારબાદ આપણે જોઈ શકીએ છીએ કે 3 થી 7, 8, 10 ટ્રેડિંગ સેશનની અંદર કાઉન્ટરની અંદર આપણને 348 થી 390, 395 સુધીના સ્ટ્રોંગ હાયર લેવલ્સ આપણને આ કાઉન્ટરમાં જોવા મળ્યા હતા. અગર તમે ફ્યુચર્સ ટ્રેડ કરો છો તો ડેફિનેટલી બહુ મોટી અમાઉન્ટમાં તમને એક સારું એક પ્રોફિટ જોવા મળી શકે છે સિંગલ ટ્રેડની અંદર, અને એ પણ શોર્ટ ટર્મની અંદર. ઓકે, આગળ ચેક કરીએ આપણે કઈ જગ્યાએ જોવા મળે છે. ઓકે, અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે
આરએસઆઈ 60 ની બિલો લગભગ આ લેવલથી જોવા મળી હતી ઓક્ટોબર મહિનાથી. ત્યારબાદ આપણને સીધું અહીંયા જોવા મળ્યું છે જાન્યુઆરી મહિનાની અંદર, લગભગ 5 ટ્રેડિંગ સેશન જેવું આપણને 5 મહિના સુધી આરએસઆઈ નીચે જોવા મળી. ત્યારબાદ ફર્સ્ટ આપણને સિગ્નલ કેન્ડલ જોવા મળ્યું અહીંયા. આપણો અહીંયા જે ક્લોઝિંગ પ્રાઇસ છે આપણી એન્ટ્રી પ્રાઇસ છે 332.85 પાસે, અને ત્યારબાદ આપણે 3-10 ટ્રેડિંગ સેશનની અંદર એક આપણે સપોર્ટ રિટેસ્ટ થયા બાદ આપણે જોઈ શકીએ છીએ 364 રૂપિયા સુધીના હાયર લેવલ્સ જોયા હતા. તો કહી શકાય છે કે એન્ટ્રી મળ્યા બાદ આપણને એક સ્ટ્રોંગ મૂવ જોવા મળી રહ્યો છે. બીજું સ્ટોકનું ઉદાહરણ લઈએ આપણે, એક્ઝામ્પલ રિલાયન્સ ઇન્ફ્રાનું એક કાઉન્ટર છે જેની પર આપણે ચેક કરીએ કે આપણી જે સેટઅપની અંદર થિયરીમાં કઈ જગ્યાએ બંધ બેસે છે બાઈક. ચાલો ઓકે, રિલાયન્સ ઇન્ફ્રાની અંદર આપણે આ જોઈ શકીએ છીએ કે આરએસઆઈનું ઘણા ટાઈમથી નીચે ચાલી રહી છે. ત્યારબાદ અહીંયા ફર્સ્ટ ટાઈમ ઘણા વખત બાદ આપણને સિગ્નલ કેન્ડલ જોવા મળ્યું હતું. અહીંયા જોઈ શકાય 57.63 છે અને બીજું જે કેન્ડલ છે 64 છે. તો આ જે કેન્ડલ છે એ આપણું સિગ્નલ કેન્ડલ છે, એટલે કે બાઈંગ અહીંયા આપણે કરવાનું રહેશે. અને એનો પ્રાઇસ છે 438 રૂપિયા પાસે એન્ટ્રી થઈ, અને આપણને વિધિન 2 ટ્રેડિંગ સેશનની અંદર 3 ટ્રેડિંગ સેશનની અંદર 480-475 સુધીના લેવલ્સ જોવા મળે. એટલે કાઇન્ડ ઓફ 5-10% હું આપણને શોર્ટ ટર્મની અંદર જોવા મળી રહ્યો છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ એક કેન્ડલ છે જ્યાં પણ આપણે 60 અબવ ક્લોઝિંગ જોયું, પરંતુ એ સિગ્નલ ફેલ ગયો છે અને તરત જ આપણને સ્ટોપ લોસ થઈને આપણે ટ્રેપ થયા છે. પરંતુ જ્યારે નેક્સ્ટ ટાઈમ ફરીથી સિગ્નલ જોવા મળ્યો આપણને તરત, તો એ પ્રિવિયસલી જે સિગ્નલ ફેલ થયો એને કારણે આ સિગ્નલ ઘણો મજબૂત આપણે કહી શકાય અને આપણને એ પ્રમાણે મૂવ પણ જોવા મળ્યો છે. જે રીતે ટેકનિકલની અંદર ઇન્ડિકેટર્સની અંદર ફેલ સિગ્નલ્સ જોવા મળે છે, ડેફિનેટલી અહીંયા પણ તમને એવું જોવા મળી શકે છે. ત્યારબાદ એક બીજો સ્ટોક છે યુપીએલ, એની પર આપણે ચેક કરીએ. યુપીએલમાં કરન્ટલી આપણે જોઈ શકીએ છીએ કે કોઈ સેટઅપ જોવા નથી મળ્યું. પાછળ બેકમાં જઈએ તો આ લેવલ્સથી આપણે જોઈએ કે આરએસઆઈ અહીંયાથી નીચે હતી સપ્ટેમ્બર મહિનાથી, ત્યારબાદ અહીંયા આપણને જોવા મળી રહી છે સિગ્નલ કેન્ડલ ઓક્ટોબર મહિનાના એન્ડમાં. એટલે કહી શકાય કે એક મંથનો પીરિયડ હતો જેમાં આરએસઆઈ 60 બિલો હતી, ત્યારબાદ આપણને સિગ્નલ કેન્ડલ જોવા મળ્યું જેનો લેવલ છે એન્ટ્રી લેવલ છે 695-696 રૂપિયા પાસે. ત્યાંથી આપણને 5-7 ટ્રેડિંગ સેશનની અંદર 770-772 રૂપિયા સુધીના હાયર લેવલ્સ આપણને જોવા મળ્યા. એટલે કહી શકાય કે ફરીથી 5-10% વચ્ચે આપણને શોર્ટ ટર્મની અંદર મૂવ જોવા મળ્યું. સો ફરીથી એકવાર રિવાઇઝ કરી લઈએ કે ચાર્ટ તમારો ડેલી રહેશે, ટાઈમ ફ્રેમ ટૂલ રહેશે આરએસઆઈ, આરએસઆઈ કન્ડિશન રહેશે આરએસઆઈ બિલો 60 લેવલ એટલીસ્ટ 1 મંથ એન્ડ મોર, અને એન્ટ્રી લેવલ રહેશે જ્યારે સિગ્નલ કેન્ડલ, જ્યારે સાહેબ ફર્સ્ટ ટાઈમ એક મહિના પછી જ્યારે અપસાઇડ બ્રેક કરે છે 60 લેવલ, એ સિગ્નલ કેન્ડલ પર તમારે એન્ટ્રી થશે. આ સ્ટેટઅપની અંદર જો તમને કંઈ નહીં સમજ પડ્યો તો તમે મારા ઈમેલ આઈડી પર મને મેલ ક્વેરી કરીને ક્વેરી તમારી ઈમેલ કરી શકો છો. અને તમને અગર આ વિડીયો પસંદ આવે છે તો તમે મને આ લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. થેન્ક યુ સો મચ.